नमस्ते विद्यार्थी मित्रों, आपो अने लो गणित गम्मतनी अंदर पाठ्यपुस्तक में आपणे पूर्ण कर्युं। त्यारबाद आपणे तेनी आइडियल स्वाध्यायपोथीमां पूर्ण करीशुं। तो स्वाध्यायपोथीमां जोईए आपो अने लो, तो एनी अंदर आपणे मौखिक सरवाळा अने बादबाकी शीखवाना छीए। तो जोईए पहेलुं, मौखिक सरवाळा के बादबाकी करी जवाब आपो। चलो, तेमां पहेलुं छे, बेमां दस उमेरता बार मळे। बेमां दस उमेरे तो केटला मळशे? बार। बीजो प्रश्न जोईए, वीसमां केटला उमेरता चालीस मळे। तो वीस वत्ता वीस करिए तो केटला आवशे? चालीस। अहीं खाली जग्यामां आवशे, वीसमां केटला उमेरता चालीस मळे, तो अहीं आवशे चालीस। त्यार पछी जोईए, चुम्मालीस थी दस ओछा, चुम्मालीस माथी दस ओछा एटले बात करवाना, ओछा के त्यारे चार माथी जीरो जाए तो चार, चार माथी एक बात करिए तो त्रण, तो आपणो जवाब आवशे अहींया चौत्रीस। त्यार पछी प्रश्न नंबर चार, त्रेसठ माथी साठ बात करता, त्रेसठ ओछा साठ, ત્રણમાંથી જીરો જાય તો ત્રણ, છમાંથી છ બાદ કરીએ તો જીરો, તો અહીંયા આવશે ત્રણ। પ્રશ્ન નંબર પાંચ, બાવન વત્તા બાર, બાવન વત્તા બાર, બે વત્તા બે ચાર, પાંચને એક છ, જવાબ આવશે ચોસઠ। ત્યાર પછી પ્રશ્ન નંબર છ, પચીસ વત્તા પચીસ, પાંચ વત્તા પાંચ એટલે જીરો, દસ, દસનો જીરો વધી પડી એક, બેને બે ચાર, ચારને એક પાંચ, આપણો જવાબ આવશે પચાસ। ત્યાર પછી પ્રશ્ન નંબર સાત, એકવીસમાંથી વીસ બાદ કરતા, જવાબમાં આવશે એક। ત્યાર પછી પ્રશ્ન નંબર આઠ જોઈએ, અઠ્ઠાણું ઓછા બાદ બાકી છે, અઠ્ઠાણુંમાંથી કેટલા બાદ કરવાના છે? ચોત્રીસ। ચાલો, આઠમાંથી ચાર બાદ કરીએ તો આવશે ચાર, નવમાંથી ત્રણ બાદ કરીએ તો આવશે છ, અહીંયા લખવાનું છે ચોસઠ। ત્યાર પછી પ્રશ્ન નંબર નવ, પાંત્રીસમાંથી પાંત્રીસ બાદ કરીએ તો અહીંયા આવશે જીરો, ત્યાંસીમાંથી તેત્રીસ બાદ કરીએ, ત્યાંસી ઓછા તેત્રીસ, ત્રણમાંથી ત્રણ બાદ કરીએ તો જીરો, આઠમાંથી ત્રણ બાદ કરીએ તો પાંચ, તો આપણો જવાબ આવશે પચાસ। ત્યાર પછી પ્રશ્ન નંબર અગિયાર, ત્રીસમાં બીજા પાંત્રીસ ઉમેરતા કેટલા મળે? અહીંયા ત્રીસ આપેલા છે, એની અંદર પાંત્રીસ ઉમેરવાના, ત્રણ વત્તા સોરી પાંચ વત્તા જીરો એટલે પાંચ, ત્રણમાં ત્રણ ઉમેરો એટલે આવશે છ, તો આપણો જવાબ આવશે પાંસઠ। ત્યાર પછી પ્રશ્ન નંબર બાર, એકત્રીસથી નવ વધારે, એટલે કે એકત્રીસ છે એમાં નવનો વધારો કરવાનો એટલે વધતા કરવાના, નવ વત્તા એક એટલે દસ, વધી પડી એક, ત્રણને એક ચાર, તો આપણો જવાબ આવશે ચાલીસ। ત્યાર પછી પ્રશ્ન નંબર તેર, છાસઠથી અગિયાર ઓછા, અહીંયા આવશે છાસઠથી અગિયાર ઓછા, છમાંથી એક જાય તો પાંચ, છમાંથી એક બાદ કરી તો પાંચ, તો આપણો જવાબ આવશે પંચાવન। ત્યાર પછી પ્રશ્ન નંબર ચૌદ જોઈએ, દસમાં ચાલીસ વધારતા, શું કીધું છે? દસમાં ચાલીસ વધારતા એટલે ઉમેરવાના છે, જીરો વત્તા જીરો જીરો, ચારમાં એક ઉમેરીએ તો અહીંયા આવશે પાંચ, તો આપણો જવાબ આવશે પચાસ। પ્રશ્ન નંબર પંદર, ચોપનમાં નવ ઉમેરી ત્રણ બાદ કરતા, ચોપન વત્તા નવ, ચલો નવમાં ચાર ઉમેરીએ તેરનો તગડો, વધી પડી એક, પાંચને એક છ, કેટલા મળ્યા? ત્રેસઠ। ત્રેસઠ જે મળે એમાંથી ત્રણ બાદ કરવાના છે,
ત્રણ માંથી ત્રણ જાય તો જીરો, છ ના છ તો અહીં આવશે સાઠ. પ્રશ્ન નંબર 16, 20માં 25 ઉમેરી 5 બાદ કરતાં 20માં 25 ઉમેરવાના છે. 5 વત્તા 0 5, 2 ને 2 4. 45માંથી 5 બાદ કરતાં 5માંથી 5 બાદ કરી તો 0, 4માંથી કંઈ બાદ કરવાનું નથી એટલે આવશે 40. જવાબ આવશે 40. ત્યાર પછી પ્રશ્ન નંબર 17 જોઈએ. 20 ચોકલેટમાંથી 10 ચોકલેટ આપી દઈએ. 20 ચોકલેટ આપણી પાસે હોય એમાંથી 10 ચોકલેટ આપી દઈએ તો આપણી પાસે વધે કેટલી? 0. 2માંથી 1 જાય તો 1, 10 ચોકલેટ વધશે. 95થી 15 ઓછા, અહીંયા 95 ઓછા 15. 5માંથી 5 બાદ કરીએ તો 0, 9માંથી 1 બાદ કરીએ તો 8. આપણો જવાબ આવશે 80. ત્યાર પછી 100 કરતાં 50 ઓછા, એટલે આ 100 એમાંથી 50 ઓછા. 0માંથી 0 બાદ કરીએ તો 0, અહીંયા 0 છે એટલે 5 બાદ કરી શકાય નહીં, તો આપણે ઉપર મૂકીશું 10 કો. બાજુમાંથી 1 અંક છે કીશું તો એની ઉપર મૂકીશું 0. 10માંથી 5 બાદ કરીએ તો 5, તો આપણો જવાબ આવશે 19માં 50. ત્યાર પછીનો પ્રશ્ન છે 20. પ્રશ્ન નંબર 10માં 3 વખત 10 10 ઉમેરતા. આ 10 એક વખત છે, એમાં 10 3 વખત ઉમેરવાના, 1 વખત 2 વખત અને 3 વખત. 0 ના 0, 1 વત્તા 2 2 ને 3 3 ને 1 4, તો અહીં આપણે જવાબ આવશે 40. એ જ રીતે નીચેના સરવાળા કરવાના છે. ચલો, આપેલ સરવાળા બાદબાકી સરળતાથી મૌખિક રીતે પણ કરી શકાય તે રીતે ગોઠવીને સરવાળા બાદબાકી કરવાના છે. તેમાં પ્રશ્ન આપણે એક આપેલો છે, 37 વત્તા 9, તો આ રીતે ભાગ પાડી દેવાના છે. 37ને બીજી કઈ રીતે લખી શકાય? તો કે 36 વત્તા 1 વત્તા 9. પછી આ બંનેનો સરવાળો કરવાનો છે એટલે આવશે 10. 36 વત્તા 10 બરાબર 46. તમારે સ્વાધ્યાય પોથીમાં વ્યવસ્થિત થોડું છૂટું લખવાનું છે, જગ્યા આપેલી છે તો ગીચોગીત લખવાનું નથી, સ્ટેપ બાય સ્ટેપ વ્યવસ્થિત છૂટું લખવાનું છે. ત્યાર પછી 45 વત્તા 40, તો અહીંયા 40 વત્તા 5 લખવાના છે અને 40 ના 40. હવે 40 40 બંને ભેગા એટલે 80, અને 5 વત્તા 5 એટલે જવાબ આવશે 85. એ જ રીતે ત્રીજો દાખલો જોઈએ. 40 વત્તા 26, તો અહીંયા 40 રહેવા દેવાના છે અને 20 વત્તા 6 બે ભાગ પાડવાના છે. ત્યાર પછી આ 40 વત્તા 20 એટલે 60 વત્તા 6 બરાબર 66. ત્યાર પછીના પેજ ઉપર જોઈએ, પેજ નંબર આગળનો ચોથો પ્રશ્ન. ચલો, 50 વત્તા 48, તો અહીંયા આપણે ભાગ પાડીશું 50, તો 50 મૂકી દેવાના છે. 40 વત્તા 8, પછી 0 0 વાળી સંખ્યાનો સરવાળો કરવાનો, 50માં 40 ઉમેરીએ તો 90 90 વત્તા 8 બરાબર 98. એ જ રીતે અહીંયા 40 વત્તા 6 બંને બાજુ ભાગ પાડવાના છે, 40 વત્તા 6 અને 20 વત્તા 1 એટલે 21. ત્યાર પછી 0 0 વાળી એટલે કે 40 અને 20 પહેલાં લખવાની છે, પછી 6 અને 1 આ બંનેના ભાગ પાડવાના છે. 40માં 20 ઉમેરો તો 60, 6 ને 1 7, 60 વત્તા 7 બરાબર 7. એ જ રીતે છઠ્ઠું, 26 છે તો 20 વત્તા 6 લખીશું, 33 છે તો 30 વત્તા 3 લખીશું. ત્યાર પછી 20 એટલે કે 0 વાળી સંખ્યા ભેગી કરીશું તો અહીંયા આવશે 20 વત્તા 30 અને 1 અંકવાળી સંખ્યા 6 વત્તા 3, તો 50 વત્તા 9 બરાબર 59.
એજ રીતે પ્રશ્ન 7 બાદબાકીનો છે, તો બાદબાકી પણ એ જ રીતે કરવાની છે. ચલો 60 વત્તા 5 છે, કેટલા છે? અહીંયા 65 આપેલા છે, તો એને આપણે 60 વત્તા 5 લખી શકાય. પછી -3 એટલે કે -3. 60માંથી કેટલા બાદ કરવાના છે? 30. 60માંથી 30 બાદ કરવાના એટલે આવશે 30. 30 વત્તા 5 બરાબર 35. ત્યાર પછી આગળ જોઈએ 73 - 20, તો એને આપણે લખીશું 70 વત્તા 3 - 20. 70માંથી 20 ઓછા કરીશું એટલે 70 - 20 - 3. 70માંથી 20 બાદ કરીએ તો 50 - 3 બરાબર 53. એ જ રીતે 33 - 10, અહીં આપણે લખીશું 33 - 3 બરાબર 33. સોરી, 30 - 3 બરાબર 33. 33માંથી 10 બાદ કરવાના, તો અહીંયાથી 30માંથી 10 બાદ કરીએ, સ્ટેપ મૂકવાનું છે - 3. 20 - 3 બરાબર 23. ચલો, અહીંયા પેલું છે યોગ્ય રીતે ખાલી જગ્યા પૂરો. અહીંયા પેલું છે 66માંથી કેટલા બાદ કરીએ ત્યારે 55 થાય. એટલે એનો મતલબ એવો છે કે અહીંયા 6 છે, તો 6માંથી 1 બાદ કરીએ ત્યારે અહીંયા 5 આવે. એ જ રીતે 66માંથી 11 બાદ કરીએ તો અહીંયા આવશે 55. ત્યાર પછી 45 - 54. 45માં 54 ઉમેરો એટલે આવશે 99. ચલો, અહીંયા એવી કઈ સંખ્યા છે જેના બરાબર 40 - 36 લખાય? તો 40 અને 36નો સરવાળો કરવાનો છે. ત્યાર પછી અહીંયા 4થો પ્રશ્ન. અહીંયા 78 આપેલા છે, 78માંથી 1 સંખ્યા છે તમને 50 આપેલી છે, તો એ બાદ કરી દેવાની એટલે બીજી સંખ્યા મળશે. 8માંથી 0 જાય તો 8, 7માંથી 5 2 બાદ કરો તો આવશે 2. અહીંયા લખીશું 28. ત્યાર પછી 5મો પ્રશ્ન. 31 વત્તા કેટલા કરીએ ત્યારે 45 જવાબ મળે? તો એમાં પણ એવું છે કે 45માંથી આપણે એક સંખ્યા આપી દીધી છે 31. બે સંખ્યા આપેલી હોય એમાંથી એક સંખ્યા બાદ કરતાં આપણે બીજી સંખ્યા મળે. તો 5માંથી 1 બાદ કરો તો અહીંયા આવશે 4. 4માંથી 3 બાદ કરો તો અહીંયા આવશે 1. તો અહીંયા કેટલા આવશે? 14. એ જ રીતે 6ઠો દાખલો. 20માં ખાલી જગ્યા ઉમેરો ત્યારે 37 થાય. તો 37માંથી આપણે એક સંખ્યા કઈ આપી છે? 20. 7માંથી 0 દઈ તો 7. 3માંથી 2 બાદ કરીએ તો 1. તો અહીંયા આવશે 17. ત્યાર પછી પ્રશ્ન નંબર 7. 59માં ખાલી જગ્યા ઉમેરીએ ત્યારે 90 થાય. તો 90માંથી 59 એક સંખ્યા આપી દીધી છે આપણે, તો 59 બાદ કરીશું એટલે બીજી સંખ્યા મળશે. ચાલો, અહીંયા આવશે 10, બાજુમાં આવશે 8. 10માંથી 9 બાદ કરી તો 1. 8માંથી 5 બાદ કરી તો 3. આપણો જવાબ આવશે 31. એ જ રીતે અહીંયા 8મો. 110 - 30. 110 આપેલા છે, અહીંયા ખાલી જગ્યા જ આપેલી છે તમને, અને છેલ્લે આપેલા 80. તો 110માંથી કેટલા બાદ કરો ત્યારે 80 આવે? તો આપણે અહીંયા 110 આપી દીધા છે અને 80 પણ આપી દીધા છે. ચાલો, 0માંથી 0 બાદ કરીએ તો 0. 1માંથી 8 બાદ થાય નહીં, એની ઉપર આપણે 10કો લઈશું, બાજુમાં મૂકીશું 0. ચાલો, 11માંથી 8 બાદ કરી તો આવશે 30. અહીંયા જવાબમાં લખીશું 30. 110માંથી 30 બાદ કરતાં આપણને 80 મળે. તો આ રીતે કરવાનો છે પ્રશ્ન. ત્યાર પછી જોઈએ 10થી 40 વધારે. 10થી 40 વધારે એટલે 10 વત્તા 40 એટલે કેટલા આવશે? 50. 85માંથી 23 લઈ લેતા
કેટલા વધે આ 85 એમાંથી 23 લઈ લેવાના 5માંથી 3 જાય તો 2 8માંથી 2 જાય તો 6 અહીંયા જવાબ આવશે 62 ચાલો એના બાજુમાં જ જોઈ જોઈએ પ્રશ્ન એક જે આપેલો હતો એની બાજુમાં જોઈએ પહેલાં આપણે ખોટી સંખ્યા મેળવી લીધી ત્યાર પછી હવે જુઓ આ 11 વત્તા 55 અહીંયા 55 વત્તા 11 બરાબર 66 ત્યાર પછી અહીંયા આ બંને સંખ્યાનો સરવાળો આપેલો છે તેના 99 તો અહીંયા 45 આપેલા છે તો 99માંથી કેટલા બાદ કરો ત્યારે અહીંયા આપણે 45 મળે તો એમાં આવશે 54 કારણ કે 45 વત્તા 54 કરો ત્યારે 99 થાય તો અહીંયા ખાલી જગ્યામાં આવશે 99 એવી જ રીતે અહીંયા 36 અહીંયા આપણે બરાબર કરીને જવાબ આપી દીધો છે તો કઈ સંખ્યામાંથી 40 બાદ કરો ત્યારે 36 મળે તો એવી સંખ્યા આવશે 76 ત્યાર પછી 78માંથી ખાલી જગ્યા સંખ્યા બાદ કરતાં 50 મળે તો આપણે ખબર છે 50 વત્તા 28 બરાબર 78 તો અહીંયા આપણે આવશે જવાબ 28 ત્યાર પછી અહીંયા 45 - 14 બરાબર 31 37 - 17 બરાબર 20 90 - 31 બરાબર 59 80 - 3 બરાબર 110 60માંથી 10 બાદ કરીએ તો આવશે 50 32 થી 30 વધારે એટલે જવાબ આવશે 62 તો આ રીતે તમારે સ્વાધ્યાય પોથીમાં વ્યવસ્થિત સુંદર અક્ષરે પૂર્ણ કરવાનું છે ત્યાર પછી આગળનું પેજ જોઈએ ચાલો તેના પછીનો પ્રશ્ન નંબર 4 એમાં જોઈએ પહેલું સંખ્યાનું વિભાજન કરી સરળતાથી દાખલો ગણો તો અહીંયા 26 વત્તા 42 આપેલું છે તો તમે નાના બાલભવનમાં ભણતા હતા ત્યારે 26 ને 20 વત્તા 20 વત્તા 1 બરાબર 21 20 વત્તા 2 બરાબર 22 20 વત્તા 3 બરાબર 23 એ રીતે તમે એકડા લખતા હતા તો હવે આપણે અહીંયા એવી જ રીતે બે ભાગ પાડવાના છે જે તમને 0 વાળી સંખ્યા હોય એ રીતે ભાગ પાડવાના છે 21 થી 30 સુધીની સંખ્યા હોય તો 20 અંક લેવાના 30 થી 40 સુધીના હોય તો 30 ત્યાર પછી 41 થી 50 સુધીના હોય ત્યારે 40 તો અહીંયા જુઓ 20 વત્તા 6 એટલે 26 અને 40 વત્તા 2 એટલે 42 ત્યાર પછી અહીંયા 20 અને 40 આ બંનેને ભેગા કરીને અહીંયા લખવાના છે 20 વત્તા 40 અને આ 6 અને 2ને 6 વત્તા 2 પછી 20 વત્તા 40 એટલે 60 6 વત્તા 2 એટલે 8 60 વત્તા 8 બરાબર 68 એ જ રીતે બીજો દાખલો 35 વત્તા 43 ચાલો 35ના બે ભાગ પાડીએ તો 30 વત્તા 5 40 વત્તા 3 ત્યાર પછી આ 30 અને 40 એ બંનેને ભેગા કરીને નીચે અહીંયા લખવાના એકસાથે 30 વત્તા 40 અહીંયા 5 અને 3 5 વત્તા 3 ચાલો 40 વત્તા 30 એટલે 70 5માં 3 ઉમેરીએ એટલે 8 તો આપણો જવાબ આવશે 70 વત્તા 8 બરાબર 78 ત્યાર પછી જોઈએ 72 વત્તા 21 આના બે ભાગ પાડીશું 70 વત્તા 2 20 વત્તા 1 બરાબર તો 70ને 0 0 વાળી સંખ્યા બંને ભેગી લેવાની છે 70 વત્તા 2 અને 2 વત્તા 1 તો અહીંયા 70 વત્તા 20 બરાબર 90 અને 2 વત્તા 1 બરાબર 3 તો અહીંયા આવશે 3 ત્યાર પછી જોઈએ ચોથું 72
વત્તા 27 તો 72 ને બીજી રીતે આપણે 70 વત્તા 2 લખવાનું છે 27 છે તેને 20 વત્તા 7 ત્યાર પછી અહીંયા 70 અને 20 બંને ભેગા સાથે કરીએ તો અહીંયા આવશે 70 વત્તા 20 2 વત્તા 7 તો 70 વત્તા 20 એટલે 90 2 વત્તા 7 એટલે 9 90 વત્તા 9 બરાબર 99 ત્યાર પછી પ્રશ્ન નંબર 5 55 વત્તા 21 તો 50 વત્તા 5 અને 21 એટલે 20 વત્તા 1 તો 50 વત્તા 20 એટલે અહીંયા લખીશું ત્યાર પછી 5 વત્તા 1 બે ભાગ પાડીશ 50માં 20 ઉમેરીએ એટલે 70 5માં 1 ઉમેરીએ એટલે 70 વત્તા 6 બરાબર 76 એવી જ રીતે 63 વત્તા 34 તો 60 વત્તા 3 અને 34માં 30 વત્તા 4 ચાલો 60 અને 30 એકસાથે લખીશું 60 વત્તા 30 અને બીજી બાજુ લખશું 3 વત્તા 4 ચાલો 60માં 30 ઉમેરીએ તો અહીંયા આવશે 90 તો 7 બરાબર 97 તો આ રીતે પ્રશ્ન 4 વિભાજન દ્વારા તમને જ્યારે સરવાળાના દાખલા કરો તે રીતે તમારે આ સંખ્યાનું વિભાજન કર્યું કહેવાય તો આ રીતે તમારે સરવાળા કરવાના રહેશે ત્યાર પછી જે સરવાળા સ્થાન કિંમતનો ઉપયોગ કરી 3 સ્થાન સુધીની સંખ્યાના સરવાળા ચલો મણકા દોરો અને સરવાળા કરો તો અહીંયા 5 આપેલા છે નીચે તો મણકા કેટલા દોરવાના થશે 5 અહીંયા 3 આપેલા છે તો ઉપર મણકા પણ 3 દોરવાના છે અહીંયા ત્યાર પછી બાજુમાં એકમના ખાનામાં છે 1 મણકું અને દશકના ખાનામાં છે 6 મણકા અહીંયા 6 છે અને અહીંયા 1 અહીંયા એકમના ખાનામાં છે 5 દશકના ખાનામાં છે 3 આગળ શું કરવાનું છે અહીંયા શેની નિશાની છે વત્તાની ચાલો તો એકમનો એકમ સાથે સરવાળો થાય કોની સાથે અહીંયા એકમ કયા છે 5 અહીંયા એકમ છે 1 5 વત્તા 1 એટલે અહીંયા લખીશું 6 3 દશકનો દશક સાથે 3 વત્તા 6 એટલે 9 પછી અહીંયા તમારે મણકા દોરવાના છે અહીંયા કેટલા આવ્યા 6 તો આ લાઈનમાં 6 મણકા દોરવાના અહીંયા કેટલા છે 9 તો અહીંયા લખવાના મણકા 9 દોરવાના છે એ જ રીતે અહીંયા ચાલો અહીંયા આપેલું છે એકમ દશક 100 આ બાજુ પણ આપેલું છે એકમ દશક 100 ચાલો એકમનો એકમ સાથે સરવાળો 4 વત્તા 5 બરાબર એકમના ખાનામાં લખીશું 9 ત્યાર પછી દશક 4 વત્તા 3 તો 4 વત્તા 3 એટલે આવશે 7 એ દશકના ખાનામાં ત્યાર પછી 5 સોનો સરવાળો 5 વત્તા 2 એટલે 7 ચાલો અહીંયા 9 આવી ગયા એકમના ખાનામાં 9 મણકા દશકના ખાનામાં 7 અને સોના ખાનામાં 7 આ રીતે તમારે મણકા દોરવાના છે અને સંખ્યા પણ લખી અને સરવાળા કરવાના છે ત્યાર પછી ત્રીજો પ્રશ્ન જોઈએ ચાલો એમાં શું છે એકમનો એકમ સાથે ચાલો અહીંયા 0 એકમ આપેલા છે તો એકમનો એકમ સાથે સરવાળો 0 વત્તા 6 એટલે જવાબ આવશે 6 4 વત્તા 0 એટલે જવાબ આવશે 4 તો અહીંયા 6 છે તો અહીંયા ખાનામાં એકમના ખાનામાં 6 મણકા પાડીશું દશકના ખાનામાં 4 મણકા અહીંયા પણ જે સંખ્યા હોય એ પ્રમાણે અહીંયા મણકા પાડવાના છે જો 0 હોય તો એક પણ મણકું દોરવાનું નથી એવી જ રીતે આગળ પ્રશ્ન ચોથામાં જો અહીંયા એકમ દશક અને 100 3 આપેલું છે તો
એકમનો સરવાળો એકમ સાથે, 5 + 0 = 5, 3 + 0 = 3 એટલે આવશે 3. અહીંયા આપેલા છે 3 + 2 એટલે 500. તો અહીંયા જે રકમ 3 છે તો 3 × 0 હોય તો 1 પણ નહીં, 5 હોય તો 5. એવી જ રીતે અહીંયા હવે 5 જવાબ આવ્યો હોય તો 5 × 10 દશકના ખાનામાં 3 અને 100ના ખાનામાં 5. ચાલો સરવાળા કરીશું. દશક અને એકમ બરાબર, તો આ બાજુ એકમનું ખાનું છે, આ બાજુ દશકનું ખાનું છે. તો આપણે એકમનો એકમ સાથે સરવાળો કરીશું. 4 + 1 એટલે 4 માં 1 ઉમેરીએ તો જવાબ આવશે 5. 5 માં 3 ઉમેરીએ તો જવાબ આવશે 8. બીજો દાખલો, એકમ દશક, એકમના ખાનામાં છે 4. 4 + 3 એટલે જવાબ આવશે 7. 6 + 2 એટલે જવાબ આવશે 8. ત્યાર પછી ત્રીજો, 4 માં 5 ઉમેરીએ તો જવાબ આવશે 9. આ બાજુ દશકના ખાનામાં જોઈએ, 7 માં 1 ઉમેરીએ તો જવાબ આવશે 8. એવી જ રીતે અહીંયા ચોથો પ્રશ્ન, 3 + 3, 3 માં 3 ઉમેરો એટલે 6, 6 માં 1 ઉમેરો એટલે 7. એવી જ રીતે અહીંયા 2 + 5 એટલે 7, 7 માં 2 ઉમેરીએ એટલે આવશે 9. તો આપણો જવાબ આવશે 97. ત્યાર પછી 5મો દાખલો જોઈએ તો એમાં એકમ દશક 100. ચાલો 2 + 1 એટલે એકમના ખાનામાં આવશે 3. 5 + 1 દશકના ખાનામાં આવશે 6. 3 + 1 સોના ખાનામાં આવશે 4. ચાલો એવી જ રીતે ફરી છઠ્ઠો દાખલો કરીએ. એકમ દશક 100. ચાલો એકમના ખાનામાં એકમ સાથે સરવાળો. 1 + 7 = 8. 2 માં 1 ઉમેરીએ તો જવાબ આવશે 3. 6 માં 1 ઉમેરીએ તો જવાબ આવશે 7. એવી જ રીતે 7મો, 7 અહીંયા આપેલા છે 5. 5 + 2 = 7. 8 + 1 = 9. 7 માં 2 ઉમેરે તો જવાબ આવશે 9. તો 997. ત્યાર પછી 8મો, 0 માં 2 ઉમેરીએ તો અહીંયા જવાબ આવશે 2. 0 માં 6 ઉમેરતા જવાબ આવશે 6. 4 + 5 = 9. તો જવાબ આપણે આવશે 962. ત્યાર પછી આગળનો પ્રશ્ન કરીએ. ચાલો 7મી ખાલી જગ્યા જોઈએ. ખાલી જગ્યા વત્તા 20 = 50. ચાલો 20માં કેટલા ઉમેરીએ ત્યારે 50 થાય? તો જવાબ આવશે બી. ઓપ્શનમાં લખીશું બી. 8મું, 200 + ખાલી જગ્યા = 600. તો 200માં આપણે 600 કરવા હોય તો કેટલા ઉમેરીશું? 400. જવાબ આવશે ડી. 300 + 300, 300 + 200 + ખાલી જગ્યા = 900. તો 300માં 200 ઉમેરીએ એટલે 500. 500માં કેટલા ઉમેરવા પડે ત્યારે 900 થાય? તો 500ની અંદર આપણે 400 ઉમેરીશું. અહીંયા ઓપ્શન આવશે એ. ત્યાર પછી 10મી ખાલી જગ્યા, 100 + ખાલી જગ્યા + 200 = 800. તો આ 100 અને 200 એટલે 300 આપણે આપી દીધા છે. 300માં કેટલા ઉમેરીએ ત્યારે 800 થાય? તો જવાબ આવશે બી, 500. બી આવશે. ત્યાર પછી 11મું, 100 + ખાલી જગ્યા
बराबर 800, 100 + 100 એટલે 200, 200 માં આપણે 600 ઉમેરીએ તો જવાબ આવશે 800, તો એ આવશે. ત્યાર પછી 12મી ખાલી જગ્યા 500 + 300 એટલે 800, 800 + 100 એટલે 900, જવાબ આવશે બી. અહીંયા લખીશું બી. ચલો પેજ નંબર એના પછીનું નીચે પ્રશ્ન નંબર 13. ચલો અહીંયા 328 + 140 એમાં 8 છે તે એકમ છે, 2 છે દશક અને 3 છે 100. તો તમારે અહીંયા વ્યવસ્થિત છૂટું લખવાનું છે, એકમ, દશક અને 100. એકમના ખાનામાં 8 લખવાના છે, દશકના ખાનામાં 2 અને 100ના ખાનામાં 3. ત્યાર પછી અહીંયા વત્તા કરીને ફરીથી જે તમને રકમ આપેલી છે તે અંકની નીચે અંક મૂકવાનો છે. ચલો તો 0 એકમના ખાનામાં આવશે, 4 દશકના ખાનામાં અને 100ના ખાનામાં. એવી રીતે રકમ લખાઈ ગયા બાદ આપણે તેનો સરવાળો કરીશું. 8 + 0 એટલે અહીંયા આવશે 8. 2માં 4 ઉમેરીએ તો જવાબ આવશે 6. 3માં 1 ઉમેરીએ તો અહીંયા આવશે 4. એવી જ રીતે અહીંયા પણ એકમ, દશક, 100 લખવાનું છે. ચલો 514 + 485. ચલો એકમનો સરવાળો કરીએ પહેલાં. 4માં 5 ઉમેરીએ તો જવાબ આવશે 9. 1માં 8 ઉમેરીએ તો જવાબ આવશે 9. 5માં 4 ઉમેરીએ તો જવાબ આવશે 9. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન જોઈએ, 523 + 140. તો અહીંયા આપણે એકમ, દશક, 100 લખવાનું છે. એકમના ખાનામાં 3નો સરવાળ્યો 0 સાથે સરવાળો 0 સાથે કરીશું. 3 + 0 = 3. 2માં 4 ઉમેરીએ તો જવાબ આવશે 6. 5માં 1 ઉમેરીએ તો જવાબ આવશે 6. 663. તો અહીંયા સુધી આ 3 પેજ મેં સ્વાધ્યાય પોથીમાં જે તમને વિડીયો દ્વારા પૂરાવ્યા તે તમારે સ્વાધ્યાય પોથીમાં સરસ અક્ષરે પૂરવાના છે. આગળના પ્રશ્નો આપણે બીજા વિડીયોમાં જોઈશું.